તો ગીર સોમનાથમાં આવેલ જંજીર ધોધ પર હવે રીલ બનાવવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ અગાઉ આ જગ્યા પર અનેક રીલો બની છે. ગીર સોમનાથમાં આવેલ જંજીર ધોધ પર રીલ બનાવવા પર હવે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે, અભિનેત્રી જીલ જોશીએ પણ અહીંયા રીલ બનાવી હતી. જંજીર ધોધ પર જે રીલ બનાવી હતી અભિનેત્રીએ તે ઘણી જ વાયરલ થઈ હતી. થોડા દિવસ પહેલા જ બર્થડેની ઉજવણીના વિડીયો પણ અહીંયાથી વાયરલ થયા હતા અને જેને લઈ આ કાર્યવાહી કરવામાં આવી છે. વહીવટીતંત્રએ કપલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ફિલ્મ અભિનેત્રી જીલ જોશી કરીને છે, એને ખુરશી રાખી અને રીલ્સ બનાવી છે. ત્યારે હું સરકારને તંત્રને આપના માધ્યમથી કહેવા માગું છું કે આ જગ્યા ઉપર જંજીરના ધોધ ઉપર ટુરિઝમ આવે છે ફરવા માટે, ફરવાલાયક સ્થળ છે, પણ ત્યાં હમણાં ને હમણાં જ તાજેતરમાં ગવર્મેન્ટે અને સ્થાનિક તંત્રએ પરિપત્ર બહાર પાડ્યો છે, કોઈ રીલ્સ ઉતારવી નહીં, સેલ્ફી પાડવું નહીં, કોઈને મોતના મોઢામાં જવું નહીં. એને થોડા દિવસ પહેલાં રાજકોટનો યુગલ જે કેક કાપવા માટે અહીંયા ટેબલ રાખીને કેક કાપ્યો હતો અને એનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, તો એના ઉપર FIR થઈ, સેલ્ફી પાડો તો FIR થાય, ત્યાં બેઠો તો FIR થાય. તો આ સેલિબ્રિટી છે અને અભિનેત્રી હોય તો શું સરકારે આની ઉપર કોઈ કાયદેસર કાર્યવાહી કરવી ન જોઈએ? સંવાદદાતા ભાવેશ ઠાકર આપણી સાથે જોડાઈ ગયા છે. ભાવેશ, ગીર સોમનાથ તો જંજીર ધોધ કે જે અનેક લોકો રીલ બનાવતા હતા જેને લઈ હવે કાર્યવાહી કરવામાં આવી છે, જો કોઈ અહીંયા રીલ બનાવશે તો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, શું વધુ વિગતો? જે અમિતા ચોક્કસથી જણાવી દઉં તો થોડા સમય પહેલા ગુજરાત ફર્સ્ટે પણ ત્યાંથી અપીલ કરી હતી અને એક અહેવાલ દર્શાવ્યો હતો કે લોકોએ આ મોતના ધોધ તરીકે ઓળખાતો જંજીરનો ધોધ છે ત્યાં તેની નજીકમાં જવું અને ત્યાં સેલ્ફી કે રીલના ચક્કરમાં પોતાનું જીવ જોખમમાં ન મૂકવું. ત્યારે થોડા દિવસો પહેલા જ એક રાજકોટનું કપલ હતું, તેણે ત્યાં ધોધની નજીક જ એક કેક કાપી હતી અને તેને લઈ અને વહીવટીતંત્ર દ્વારા તેમની સામે FIR નોંધવામાં આવી હતી અને કાયદેસરના કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ વહીવટીતંત્ર દ્વારા કાયમી માટે આ જંજીરના ધોધમાંથી પ્રતિબંધ જે છે તેની નજીક જવાનું તે મૂકી દેવામાં આવ્યો છે, જેનું ક્યાંક ને ક્યાંક ઉલ્લંઘન થતું હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે અભિનેત્રી જીલ જોશી જે છે તેને પોતાના ઇન્સ્ટામાં એક વિડીયો જે છે તે અપલોડ કર્યો હતો અને પોતે ત્યાં રીલ બનાવ્યો તેવો વિડીયો જે છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને પર્યાવરણ બચાવો સમિતિના પ્રમુખ હર્ષદભાઈ ભાંભણિયા દ્વારા તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે. જ્યારે લોકો જે છે તે નજીક ન જાય. જી ભાવેશ, તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર.